દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનોહર પટેલ જય ભગવાન મિત્રો આજે ડુંગળીની વાત કરવી છે કોઈ હોટલમાં જઈએ એટલે ડીશમાં ડુંગળી હોય જ ગામડામાં તો ઘેર ઘેર ડુંગળી ખવાતી હોય છે પણ મિત્રો ડુંગળી જેટલી મહત્ત્વની છે એટલા જ મહત્ત્વના એના ફોતરા છે આપણે ડુંગળીને ફોલીએ છીએ ત્યારે એને ફોતરાને આપણે ફેંકી દઈએ છીએ ખાસ ધ્યાનમાં રાખો ડુંગળીના ફોતરા ફેંકી દેવાના નથી એની અંદર વિટામિન એ વિટામિન ઈ વિટામિન સી પોટેશિયમ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ છે એની અંદર એટલે ખાસ યાદ રાખો ડુંગળીના ફોતરા નાખી દેવાના બદલે એની ચા બનાવો અને એ ચા પીવો મિત્રો એ ચા પીવાથી શરદી ફ્લૂ ગળાનું ઇન્ફેક્શન એ બધાની સામે આપણને રક્ષણ મળશે અત્યારે ઋતુઓનો સંધિકાળ ચાલે છે બધાને શરદી અને ગળા પકડાય છે હવામાં જો ડુંગળીના ફોતરાની ચા પીવામાં આવે તો મિત્રો એ જબરજસ્ત મેડિસિનનું કામ કરે છે જેનું ઓવરવેટ છે એનું વેઇટ ઘટાડવામાં પણ આ ડુંગળીની ચા મદદ કરે છે તમે કહેશો કઈ રીતે મિત્રો આપણા વજનનો આધાર આપણી મેટાબોલિઝમ સિસ્ટમ ઉપર આધાર છે જેની મેટાબોલિઝમ સિસ્ટમ ડાઉન એનું વજન વધારે અને જેની મેટાબોલિઝમ સિસ્ટમ અપ હોય વધારે હોય એનું વજન હંમેશા ઓછું હોય એ સિંગલ બોડીનો માણસ હોય એટલે ડુંગળીની ચા જે છે એ મેટાબોલિઝમ સિસ્ટમને અપ કરવાનું કામ કરે છે એટલે વધારાની જે ચરબી હોય છે એ ચા પચયની ક્રિયાથી એ વધારાની ચર ચરબી બળવા લાગે છે હવે ચા કેવી રીતે બનાવવાની સમજી લો બે કપ જેટલું પાણી મૂકો એક ગ્લાસ જેટલું અને એની અંદર ડુંગળીના જે ફતરા છે એ મુઠ્ઠી ભરીને નાખી દો એ પાણીને ઉકાળો એનો કલર આખો બદલાઈ જાય પાણીનો બે ચાર વખત ઉભરાવા દો ત્રીજા ભાગનું પાણી બળી જાય એટલે એને ઉતારી લો પછી એ પાણીને ગાળી લો નવસેકું થાય ઠંડુ પડે પછી એમાં અડધીથી એક ચમચી મધ નાખી દો અને હલાઈ નાખો અને આ તમારી ચા તૈયાર થઈ ગઈ એને પી લેવાની છે મિત્રો આ ખોળામાં પણ કામ કરે છે ડેન્ડ્રોપ જેને વાળ ખરતા હોય એમને પણ આ ચા બહુ જ આશીર્વાદ સમાન છે સવારે એક વખત પીવો સાંજે એક વખત પીવો બે ટાઈમમાં ડુંગળીના ફોતરાની ચા પીવો મિત્રો જબરજસ્ત રિઝલ્ટ મળશે અને પછી તમને એમ થશે કે આપણે તો ડુંગળીના ફોતરા ખોટા નાખી દેતા હતા અત્યાર સુધી કારણ કે ડુંગળીના ફોતરાની અંદર છાલમાં જબરજસ્ત એલિમેન્ટ હોય છે એમ એલિમેન્ટનો લાભ આપણે લઈએ ફોતરાને નાખી ના દઈએ અને વારંવાર જેને ઇન્ફેક્શન લાગતું હોય એ લોકો પણ જો આ બે ટાઈમ એની ડુંગળીના ફોતરાની ચા ચાલુ કરશે તો એની રોગપ્રતિકારક શક્તિ વધશે અને જેથી નાની નાની સામાન્ય સામાન્ય બાબતોમાં એને ઇન્ફેક્શન નહીં લાગે મિત્રો તો આટલા એના ડુંગળીના ફોતરાના ફાયદા છે યોગ્ય લાગે તમને તો આનો ઉપયોગ કરજો ચા પીવાનું ચાલુ કરજો સો ટકા ફાયદો થશે કોઈ નુકસાન થાય નહીં ચિંતા ના કરશો મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત